चैप्टर वन लेक्चर वन जोयो तमे बराबर एम आपणे शुं शीख्या हता के चरबीनुं परीक्षण पछी खबर केवी रीते पड़े के खोराकमां चरबी केवी रीते होय प्रोटीन केवी रीते होय स्टार्च केवी रीते होय એનું આપણે પરીક્ષણ કર્યું હતું બરાબર અલગ અલગ પ્રયોગો કર્યા હતા અને એના પ્રમાણે આપણે જોયું હતું કે કેવી રીતે આપણને ખબર પડે કે આમાં પ્રોટીન છે અને એ બધું હવે જો આપણો આ બીજો લેક્ચર છે બરાબર હવે એમાં આપણે એ શું શીખવાનું છે તો એમાં આપણે એ શીખવાનું છે કે આપણને ખોરાકમાંથી પ્રોટીન ને બધું તો મળે છે પણ એ પ્રોટીન ને બધું આપણા શરીર માટે કેમ ઉપયોગી છે એમાંથી આપણને શું મળે છે બરાબર તો એ જોઈશું કે વિવિધ પોષક દ્રવ્યોમાંથી વિવિધ પોષક દ્રવ્યોમાંથી આપણા શરીરને શું મળે છે બરાબર આપણા શરીરને એ આપણા શરીરમાં તે શું કાર્ય કરે છે અથવા તો તેમાંથી આપણને શું મળે છે બરાબર જો પેલા પાંચ પોષક દ્રવ્ય યાદ રાખો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ સારો અને પાણી બરાબર એ પાંચ શું હતા આપણા પોષક દ્રવ્યો એ આપણને ખબર છે હવે જોઈએ ચલો પહેલું જોઈએ કે પ્રોટીન કાર્બોદિત અને ચરબી પહેલા જોઈએ આપણે કાર્બોદિત કાર્બોદિતમાંથી આપણને શું મળે છે તો કાર્બોદિતમાંથી આપણને ઉર્જા મળે છે શું મળે છે ઉર્જા મળે છે કાર્બોદિતમાંથી શું મળે છે ઉર્જા અને બીજું ચરબી ચરબીમાંથી પણ શું મળે છે આપણને ઉર્જા કે કાર્બોદિત અને ચરબીમાંથી બંનેમાંથી આપણને શું મળે છે ઉર્જા ચરબીમાંથી પણ શું મળે છે આપણને ઉર્જા ઉર્જા એટલે શું શક્તિ બરાબર ઉર્જા એટલે કે શું શક્તિ તો કાર્બોદિત અને ચરબી બંનેમાંથી આપણને શું મળે છે ઉર્જા ઉર્જા એટલે કે શક્તિ મળે છે પણ જે ચરબીમાંથી શક્તિ મળે ને એ કાર્બોદિતમાંથી જે શક્તિ મળે એનાથી વધારે હોય છે એટલે કાર્બોદિત કરતા ચરબીમાંથી મળતી ઉર્જા કેવી હોય છે વધારે હોય છે એટલે કે ચરબીમાંથી શક્તિ કેવી મળે છે વધારે મળે છે બરોબર હવે જો કાર્બોદિત અને ચરબી એ બંને શું કરે છે એ બંને ઉર્જા આપે છે બંને શક્તિ આપે છે એટલા માટે કાર્બોદિત અને ચરબીને શું કહેવાય કે ઉર્જા આપવાવાળો ખોરાક ઉર્જા આપનાર ખોરાક કહેવાય તો કાર્બોદિત અને ચરબી આ બંનેને શું કહેવાય ઉર્જા આપનાર ખોરાક એક માર્ક્સમાં પૂછાય તમને કે આમાંથી બે ત્રણ ક્વેશ્ચન એક એક માર્ક્સમાં પૂછાઈ શકાય કે ઉર્જા આપનારા ખોરાક કોને કહેવાય છે તો કયા કયા કહેવાય કાર્બોદિત અને ચરબી પછી બીજું તમને એ પણ પૂછે કે કાર્બોદિત અને ચરબી બેમાંથી કોની ઉર્જા વધારે કોના ખોરાકમાંથી ઉર્જા વધારે મળે છે તો કોમાંથી મળે ચરબીમાંથી બરાબર ચરબી હવે જોઈએ આ આપણે જોયું કાર્બોદિત અને ચરબી એ બંનેમાંથી આપણે જોયું કે શું મળે છે હવે એના પછી પ્રોટીન પ્રોટીન શું કરે છે આપણા શરીરમાં પ્રોટીન શું કરે કે શરીરની વૃદ્ધિ કરે આપણે નાના હોઈએ તો શું નાના 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 રહીએ છીએ ના ધીમે 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 આપણી વૃદ્ધિ થાય છે શેના લીધે આપણે જે ખોરાક ખાઈએ છીએ બરાબર એમાંથી જે આપણને પ્રોટીન મળે છે ઉર્જા મળે છે જે પોષક તત્વો મળે છે એ બધા જ આપણા શરીરમાં અલગ અલગ કામ કરે છે અને એ અલગ અલગ કામ કરીને પછી આપણી વૃદ્ધિ ધીમે 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 થાય છે
તો પ્રોટીન એ શું કરે શું કરે છે કે શરીરની વૃદ્ધિ કરે છે શરીરની વૃદ્ધિ કરે છે અને શરીરમાં સમારકામ કરે છે બરાબર હવે જો આ પ્રોટીન શું કરે છે શરીરની વૃદ્ધિ કરે છે એટલા માટે પ્રોટીનને શું કહેવાય શરીર વર્ધક કહેવાય પ્રોટીનને શરીર વર્ધક તરીકે ઓળખવામાં આવે છે પ્રોટીનને શેના તરીકે ઓળખવામાં આવે છે શરીર વર્ધક આ એમસીક્યુમાં પણ પૂછાય તમારે અને એક માર્ક્સમાં પણ પૂછાય કે શરીર વર્ધક તરીકે કોને ઓળખવામાં આવે છે તો કોને ઓળખવામાં આવે છે પ્રોટીનને બરાબર ચલો આપણે વાત થઈ કાર્બોદિતની વાત થઈ ચરબીની વાત થઈ પ્રોટીનની વાત થઈ હવે આવશે વિટામિન આપણે બધાને ખબર છે વિટામિન આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના હોય બરાબર બહુ બધા ઘણા બધા પ્રકારના વિટામિન આવે તમે કદાચ આવી ગયું હોય તમારાના પહેલાં ભણવામાં કે અલગ અલગ વિટામિન એ અલગ અલગ ખોરાકમાંથી મળે છે જે રીતે કે ખાટા ફળો હોય એમાંથી આપણને કયો વિટામિન મળે છે વિટામિન સી તો હવે વાત કરીએ આપણે વિટામિનની બરાબર તો વિટામિન એ કેવા હોય છે અલગ અલગ પ્રકારના હોય છે આપણા શરીરમાં વિટામિન વિટામિન અલગ અલગ પ્રકારના હોય છે કયા કયા અલગ અલગ પ્રકારના તો જોઈએ ચલો વિટામિન એ હોય છે વિટામિન એ બરાબર પછી વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે બરાબર આટલા વિટામિન આપણા શરીરમાં હોય છે વિટામિન એ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે આના ઉપરાંત પણ વિટામિન બી પણ છે વચ્ચેથી બી ક્યાં ગાયબ થઈ ગયો છે બરાબર વિટામિન બી પણ આવે ઉપરાંત વિટામિન બી પણ આ વિટામિન બી શું કહેવાય આને કોમ્પ્લેક્સ કહેવાય શું કહેવાય કોમ્પ્લેક્સ વિટામિન છે આ આ વિટામિન કેવો છે વિટામિન બી એ કેવો છે કોમ્પ્લેક્સ હવે આ વિટામિન અલગ અલગ વિટામિન હોય ને બરાબર તો એ અલગ અલગ વિટામિનમાં એમાં કેવું હોય કે વિટામિન એનું અલગમાં અલગ કોઈ બી ખોરાક હોય એમાંથી વિટામિન એ મળે પછી બીજા ખોરાકમાંથી વિટામિન એ સી મળે એવું જરૂરી નથી કે બધા જ ખોરાકમાં આ બધા જ વિટામિન હોય અને આપણા શરીર માટે બધા જ વિટામિન જરૂરી છે વિટામિન શું આપણા શરીર માટે કાર્બોદિત ચરબી પ્રોટીન બધા જ એક આવશ્યક માત્રામાં એટલે કે જરૂરી માત્રામાં આપણને જરૂરી છે બરાબર તો આમાં જો આપણે હવે જોઈએ આમાં જોઈશું આપણે કે વિટામિન એ કયા ખોરાકમાંથી મળે છે વિટામિન સી કયા ખોરાકમાંથી મળે છે અથવા વિટામિન એની ઉણપ હોય આપણા શરીરમાં ખબર છે તમને કદાચ સાંભળ્યું હોય તમારા ઘરમાં કે B12ની ઉણપ છે બરાબર વિટામિન એ નથી આંખોના ચશ્મા આવ્યા હોય તો મમ્મી શું કહેતા હોય છે કે લીલા શાકભાજી ખા એમાં શું હોય છે વિટામિન હોય છે એટલે કે લીલા શાકભાજી ખાઈશ તો તારા આંખોના ચશ્માના નંબર જતા રહેશે તો એમાં શું હોય છે વિટામિન હોય છે તો જો વિટામિન આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ના હોય ને તો આપણને કંઈક રોગો થઈ શકે જેવી રીતે કે વિટામિન બી આપણા શરીરમાં ના હોય તો બેરીબેરી નામનો રોગ થઈ જાય બરાબર એટલે બધા જ પ્રકારના વિટામિન એ આપણા શરીર માટે કેવા છે આવશ્યક છે તો ચલો આપણે જોઈએ કે વિટામિન એ શેમાંથી મળે છે બરાબર વિટામિન્સ બરાબર વિટામિન પહેલાં એ જોઈએ વિટામિન એથી આપણને શું થાય છે તો આંખો અને ત્વચાના રોગોથી રક્ષણ આપે છે વિટામિન એ લેવાથી
શું થાય તો એ આપણી આંખોને પ્રોટેક્ટ કરે અને આપણે ત્વચાને, આંખો અને ત્વચાથી થતા રોગો સામે રક્ષણ આપે છે. વિટામિન એ શેમાંથી મળે આપણને? બરાબર, તો પપૈયું, ગાજર, કેરી આ બધું ખાવાથી આપણને આ બધાની અંદરથી શું મળે છે? આપણને વિટામિન એ. બરાબર, હવે જોઈએ વિટામિન સી. તો આમાં જો પહેલાં આપણે જોઈશું કે એ આપણા શરીર માટે શું કામ કરે છે અને બીજામાં જોઈશું કે એ આપણને કેવી રીતે ઉપયોગી છે. તો વિટામિન સી એ આપણને બધા જ રોગો સામે, બધા રોગો સામે રક્ષણ આપે છે. ચલો, તો એ કયામાંથી મળે? એક તો ખાટા ફળો, જે પણ ખાટા ફળો છે, જેવી રીતે કે નારંગી છે, લીંબુ છે, પછી લીલા મરચા છે, નારંગી જેવા ખાટા ફળો, લીંબુ, લીલા મરચા, આ બધામાંથી આપણને શું મળે છે? કે વિટામિન સી. વિટામિન શું કરે છે? કે બધા જ રોગો સામે આપણને શું કરે છે? રક્ષણ આપે છે. હવે જોઈએ વિટામિન બી શેમાંથી મળે? વિટામિન બી તો ઘઉં, ચણા જેવામાંથી આપણને શું મળે? વિટામિન બી. જો વિટામિન બીની ઉણપ હોય તો એમાં બેરી બેરી રોગ થાય એ તમારે પછી આવશે, આપણે જોઈએ પછી. બરાબર, વિટામિન એ આવી ગયો, બી સી આવી ગયો, બી આવી ગયો. હવે વિટામિન ડી. વિટામિન ડીથી શું થાય? તમે કદાચ સાંભળ્યું હશે કે સૂર્યના તડકામાંથી શું મળે છે આપણને? વિટામિન ડી. તો વિટામિન ડી એ શું કરે? આપણા હાડકા શું કરે? મજબૂત કરે. બરાબર, તો હાડકા અને કેલ્શિયમ, શરીરના હાડકા મજબૂત કરે અને કેલ્શિયમ ધરાવે બરાબર. વિટામિન ડી આપણને શેમાંથી મળે? તો કે માખણ, યકૃત, માછલી, આ બધામાંથી, અને સૂર્યપ્રકાશનો તડકો, એ લખવાની જરૂર નથી, તમારા ચોપડીમાં જ છે. એટલે વિટામિન ડી આપણને શેમાંથી મળે? માખણ, યકૃત, માછલી, એ બધામાંથી આપણને શું મળે છે? વિટામિન ડી. આ તમારે યાદ રાખવાનું છે, મોઢે કરી લેજો. વિટામિન એથી આપણને શું ઉપયોગી થાય, વિટામિન એથી આપણા શરીરને શું મળે, બરાબર, શું ફાયદો થાય, વિટામિન એ શેમાંથી મળે છે, પછી વિટામિન સી શેમાંથી મળે છે, આવી રીતે તમને વર્ગીકરણમાં પણ પૂછે અને તમને એવું પણ પૂછે કે વિટામિન વિશે લખો અને વિટામિનની ટૂંકનો જ આપો. આ તો વાત થઈ વિટામિન. બરાબર, આપણે પહેલાં જોયું, શું જોયું પહેલાં આપણે? કાર્બોદિત, પછી ચરબી, ત્રીજું જોયું પ્રોટીન. ચલો, શરીરવર્ધક કોને કહેવાય? પ્રોટીન. એવી રીતે આગળનું છે ને ભૂલતું નહીં જવાનું, આગળનું શું કરવાનું? યાદ રાખતું જવાનું. બરાબર, આપણે કયા કયા હતા? પોષક તત્વો જોઈ લઈએ. જો કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો અને પાણી બીજું હતું ને. તો આપણે વાત થઈ ગઈ આટલીની. હવે ખનિજ તત્વો, ખનિજ તત્વો શું કરે છે આપણા શરીરમાં? તો કે ખનિજ તત્વો શરીરના બંધારણ માટે આવશ્યક છે. બરાબર, શેના માટે? શરીરના બંધારણ માટે. ખનિજ તત્વો એ શરીરના બંધારણ માટે અને શરીરના વૃદ્ધિ માટે અને શરીરના તંદુરસ્ત માટે
आवश्यक छे। आ वात थई खनिज तत्वनी। हवे खनिज तत्व सिवाय पण આપણા શરીર આપણા ખોરાકની અંદર પાણી અને પાચક રેસાઓ આવેલા હોય છે। શું આવેલા હોય છે? પાણી અને પાચક રેસા। પાણી અને પાચક રેસા પણ હોય છે। સા પણ આપણા ખોરાકને અંદર આપણા ખોરાકમાં માં હોય છે। બરાબર। હવે પાચક રેસાઓ એટલે શું? કે તમને ખબર હોય કોઈ પણ ખોરાક હોય શાકભાજી હોય તો એમાં છે ને નાના નાના વ્હાઈટ કલરના તાતણા જેવા રેસાઓ એમ દોરી જેવી રચના હોય જેને આપણે શું કહીએ છે? પાચક રેસા। પાચક રેસાને બીજું શું કહેવાય? વૃક્ષાંશ। પાચક રેસાને બીજા કયા નામથી ઓળખાય છે? વૃક્ષાંશ। વૃક્ષાંશ એટલે કે રેસાઓ, નાના નાના રેસાઓ। બરાબર। તો આપણા શરીર માટે બધી જ વસ્તુ આવશ્યક છે। આપણે જોયું આમાં કે આપણા જે પોષક દ્રવ્યો છે એની અંદરથી આપણા શરીરને શું પ્રાપ્ત થાય છે અને એ આપણા માટે કેમ આવશ્યક છે। બરાબર, જોઈ લીધું બધું જ। અને એમાં પાણી અને પાચક રેસા પણ આપણને આવશ્યક છે। પાચક રેસાને બીજા કયા નામથી ઓળખાય છે? કે વૃક્ષાંશ। જો તો આ રેસા, પાચક રેસાને વૃક્ષાંશ કહેવાય। એ રેસા આપણને શેમાંથી મળે છે? બરાબર, તો રેસાના સ્ત્રોત, રેસાના સ્ત્રોત તો એ શેમાંથી મળે? એક તો અનાજ, પછી દાળ ભાત, શાકભાજી, તાજા ફળો, આ બધામાંથી આપણને શું મળે છે? કે રેસા મળે છે। હવે આ બધા રેસા, ભલે આપણને આ રેસામાંથી કોઈ એવું જરૂરી નથી કે આપણને પોષક દ્રવ્યો મળે છે, બરાબર, તો પણ એ આપણા શરીર માટે કેવા છે? આવશ્યક છે। લખીએ કે રેસામાંથી, રેસા એટલે કે પાચક રેસા, બરાબર, રેસામાંથી આપણને કોઈ પોષક દ્રવ્યો, કોઈ પોષક દ્રવ્યો મળતા નથી, છતાં તે આપણા શરીર માટે, તે આપણા શરીર માટે કેવા છે? કે આવશ્યક છે, એટલે કે જરૂરી છે। તો કેવી રીતે આવશ્યક છે? તો રેસા શું કરે છે ખબર છે? કે આપણા શરીરમાં જે અપાચિત ખોરાક હોય ને એને બહાર નીકાળવામાં મદદ કરે છે। રેસા શું કરે? આપણા શરીરમાં રહેલ, આપણા શરીરમાં રહેલ અપાચિત ખોરાકને, અપાચિત ખોરાકને, ખોરાકને બહાર નિકાલ કરવા માટે, કરવામાં મદદ કરે છે। હવે જો આ તો રેસાની વાત થઈ, પાણી, એ પાણી કેમ જરૂરી છે આપણા શરીર માટે? આપણને ખબર છે કે આપણું 70% શરીર શેનું બનેલું છે? પાણી ઉપર। શેના ઉપર ટકે છે? કે પાણી ઉપર ટકે છે। તો પાણી શું કરે છે? કે પોષક દ્રવ્ય હોય ને એ બધાનું શું કરે? આપણા શરીરની અંદર શોષણ કરે છે। બરાબર, તો પાણી એ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે। અને જે વધારાનું પાણી હોય એ આપણે પરસેવા દ્વારા અને ઉત્ર દ્વારા એ શું થાય છે? આપણા શરીરમાંથી નિકાલ પામી જાય છે। વધારાનું પાણી પરસેવા દ્વારા બહાર નીકળે છે। હવે આપણા શરીર માટે પાણી એ કેવું છે? વધારે આવશ્યક છે। બરાબર, તો પાણી આપણે કેવી રીતે લઈએ છીએ? બહુ અલગ અલગ પ્રકારે લઈએ છીએ। પ્રવાહી દ્વારા, જેવી રીતે કે દૂધ અને ચા દ્વારા, દૂધ, ચા, કોઈ પણ પ્રવાહી રૂપે, પ્રવાહી રૂપે પાણી લઈએ છીએ।
અને જો એ પાણી અલગ રીતે પણ કેવી રીતે આપણે કોઈ પણ ખોરાક રાંધવો હોય તો એ ખોરાક રાંધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, એ પાણી, એટલે એ ખોરાકમાં પાણી રહ્યું એટલે એ પાણી પણ ગયું. એટલે તમે વિચારો કે તમે કોઈ પણ પોષક દ્રવ્ય લો છો, કોઈ પણ ખોરાક લાવ છો, એમાં શું હોય છે? પાણી, કોઈ રસાળા હોય, બરાબર. જેવી રીતે કે નારંગી છે, નારંગીના રસમાં પણ શું રહેલું છે? વધારે પાણી રહેલું છે. એ પ્રવાહી રૂપે પણ આપણે પાણી સ્વરૂપે જ આપણા શરીરમાં લઈએ છીએ. એટલે આપણું શરીર 70% શરીર શેનું બનેલું છે? પાણી. એટલે આપણા શરીર માટે સૌથી વધારે જરૂરી અને આવશ્યક શું છે? કે પાણી. તો દૂધ અને ચા રીતે પ્રવાહી રૂપે પણ આપણે શું લઈએ છીએ? પાણી. અથવા કોઈ ખોરાક, ખોરાક રાંધવામાં પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આ લેક્ચરમાં આપણે શું જોયું? કે આપણને જે પોષક દ્રવ્યો છે એ આપણા શરીર માટે કેવી રીતે ઉપયોગી છે, અને એ પોષક દ્રવ્યો આપણને ક્યાંથી મળે છે, અને એ પોષક દ્રવ્યો ના હોય તો આપણા શરીરને શું નુકસાન થાય છે,